જો તમને પણ જાહેરમાં થૂંકવાની આદત છે તો હવે સુધરી જજો. અમદાવાદ વાસીઓ જાહેરમાં ભૂલથી પણ હવે થૂંકતા નહીં. જાહેરમાં થૂક્યું તો હવે તમને દંડ થશે. જાહેરમાં થૂંકવા મામલે અમદાવાદ મનપાની લાલ આંખ સામે આવી છે. પ્રથમ દિવસે જ નિયમ ભંગ બદલ 22 લોકોને દંડ કરવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા 22 લોકોને દંડ કરવામાં આવ્યો છે. 22 લોકોને 200 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે. 4 રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી આ મેમો અપાયો છે. દંડની રકમ 7 દિવસમાં ભરવાની રહેશે. પદ્મશ્રી ઝુલાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમાન સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું, જેનું લોકાર્પણ 17 નવેમ્બર 2024 રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ મ્યુઝિયમને બનાવવા પાછળ 3 વર્ષની મહેનત છે. એક અસલ લોકકલા અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું છે. વિરાસત લોકકલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂના, ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીર, ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો, મોગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના 100 ઉપરાંત પુસ્તકો જોવા મળશે. ભારતીય સંસ્કૃતિ, ગીત, સંગીત અને નૃત્યને પોતાના જીવનના 60 સોનેરી વર્ષો સમર્પિત કરનાર એવા નાનકડા આકરું ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. વિરાસત મ્યુઝિયમ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. મારી કામગીરી દરમિયાન મને જોઈ કે ઇનામ, એવોર્ડ, સન્માન પત્રો, પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું, એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળણું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે. 3 વર્ષ સુધી આ મ્યુઝિયમનું કામ ચાલ્યું અને બધી જવાબદારીવાળા દીકરા નરેન્દ્રસિંહ સંભાળી અને 3 વર્ષની મહેનત પછી આજે જે આપ જુઓ છો એવા આ વિરાસતનું સર્જન થયું. રાજકોટ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના આકરા તેવર સામે આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલાવી તડાફડી સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા. સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી હવે નમૂના લઈને કલેક્ટરને સોંપવામાં આવ્યા છે. ઘઉં, ચોખા, દાળ, ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે. અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરવામાં આવી છે. મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે, પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે હવે તપાસ કરવાની રહી. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠાધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું અને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ થઈ ગયું. પ્રજાના પૈસે બનેલા આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એપ્રોન આરસીસીના સ્ટ્રક્ચરની પાછળ 17.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. વર્ષ 2022માં બનાવવામાં આવેલા આરસીસી સ્ટ્રક્ચરના ટુકડે ટુકડા થઈ ચૂક્યા છે. સ્ટ્રક્ચરમાંથી હવે સળિયા પણ બહાર આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્ટ્રક્ચરના ધોવાણ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ અપાશે અને કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે. તેમજ 2022નો ઓવરફ્લો, 2023 તથા 2024નો ફર્સ્ટ ઓવરફ્લોમાં આ એપ્રોનનું ડેમેજ ધ્યાનમાં નહીં આવેલું. અત્યારે જે એનું જે મેઇન ટોપ ઉપરનું જે ટોપ લેયર છે એમાં જે ક્ષતિગ્રસ્ત થયેલ છે, તો એ બાબતે જરૂરી તજજ્ઞોની સલાહ સૂચન લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. ધોરણ 9 ની 12 ની વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી. દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં જ આ સાયકલો ધૂળ ખાઈ રહેલી જોવા મળી રહી છે. વરસાદી પાણી પડતા સાયકલો ઉપર ઘાટ પણ ચડી ચૂક્યો છે. સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી હાલતમાં જોવા મળી રહી છે.
2000 થી 2500 જેટલી આ સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં આપવા માટે લાવવામાં આવી હતી, પરંતુ હાલમાં 2024 પણ પૂર્ણતાના આરે છે, તેમ છતાં સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. ત્યારે લાખોની કિંમતની આ સાયકલો ભંગાર થાય તે પહેલા તેનું વિતરણ લાભાર્થીઓને કરવાની માંગ ઉઠી છે. 4 મહિનાથી તમે સાયકલોની હાલત દેખી શકો છો કે કંડમ જેવી થઈ ગઈ છે, જાડા થઈ ગયા છે, ટાયર બેસી ગયા છે, વેલા ચડી ગયેલા છે સાયકલો ઉપર. અને હજી એ જો 2-3 મહિના રહેશે તો આ સાયકલો મતલબ લાખો રૂપિયાનું સરકારનું જે ધન છે જેમને આ યોજના પાછળ ખર્ચ્યું છે એ બિલકુલ ઝીરો થઈ જશે, પછી એ કોઈ કામની જ નહીં રહે. આ સાયકલો વિશે જે તે કોન્ટ્રાક્ટરથી વાત થઈ એ મુજબ મને કીધું કે બધા ગુજરાતમાં બધા જિલ્લાઓમાં સાયકલો અપાઈ ગઈ છે, બનાસકાંઠા એકલું બાકી છે. ચૂંટણીના કારણે સાયકલો હમણાં સ્થગિત કરી દીધી છે, લાંબા સમયથી પડેલી છે, અને આ ગુજરાત સરકાર અને કંપનીના હાથી તાલમેલના કારણે આ સાયકલો પડી છે. હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી, અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે. સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે. બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો અતિ પછાત વિસ્તાર માનવામાં આવે છે, અને આ પછાત વિસ્તારમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે બાળાઓ હોય છે ધોરણ 9 અને 10ની તે દૂરથી ચાલીને આવતી હોય છે, તેને ચાલીને ના આવવું પડે ને સરળતા અને સદુપયોગ થઈ શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની જે વાત છે તે આપણે બધા કહીએ છીએ. સાયકલો જે 1-2 નહીં પણ હજારોની સંખ્યામાં જે સાયકલો જે છે એ સાયકલો ધૂળ ખાતી પડી રહેલી છે, ને આ જે છે જે સાયકલો પડી રહેલી છે એના અંદર વેલા ઉગી ગયા છે, ઝાડ કાટ ખાઈ ગયેલી છે, એના ઉપર સાયકલ ઉપર પણ લખેલું છે કે પ્રવેશોત્સવ 2023નું લખેલું છે, અને હાલ 24 ચાલી રહ્યું છે, 24 પણ હવે પૂર્ણ થવા આવ્યું છે અને 25 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે જે રીતે આ કાટ ખાયેલી સાયકલો જે પડી છે એ જો હજી લાંબો સમય પડી રહેશે તો સાવ કંડમ થઈ જશે, અને સરકારના લાખો રૂપિયાની જે સાયકલો છે એ સાવ કંડમ થઈ જશે, અને ધૂળ ખાતી પડી રહેલી સાયકલનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે. અને જેના કારણે રહીને એવું પણ માનવામાં આવે છે કે સમાજ કલ્યાણ વિભાગ અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને તાલમેલનો હોવાના કારણે આ સાયકલો પડી રહેલા હોવાનું જાણવા મળ્યું છે, અને જે વહેલી તકે હજી સમય છે કે આ જો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક જે બહેન દીકરીઓ જે છે દૂરથી ચાલીને આવતી હોય તો તેનો ઉપયોગ થઈ શકે એમ છે, અને જે વરસાદના પાણી જે આના ઉપર સાયકલ ઉપર ફરી વળ્યા છે એ ચોક્કસ વાત છે, પણ આ જે તંત્રના છે પીઠનું પાણી કેમ નથી હલતું એક મોટો પ્રશ્ન આજે આ સાયકોલોજીને જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. અંકલેશ્વરથી વાલિયા જતા રોડની હાલત બિસ્માર થઈ ચૂકી છે. ભારે વાહનોના કારણે રોડની હાલત કથળી ચૂકી છે. ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા 4-લેન રોડ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ આજ દિવસ સુધી તેનું કામ થયું નથી. ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડે છે. દહેજ થી નેતન સુધીનો રોડ 4-લેન જાહેર કર્યો હતો, પણ આ દિન સુધી 4-લેન નું કામ તો કોઈ દિવસ થયું જ નથી. 4-લેન તો ઠીક છે, આ 2-લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા થી એટલા બધા કાળા છે, એટલું બધું નબળી કામગીરી છે, રોડની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી. સિરામિક સિટી મોરબીમાં ખાડા રાત જોવા મળી રહ્યું છે. મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. કચ્છ અને રાજકોટને જોડતા એકમાત્ર હાઈવેમાં મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવા ખૂબ જ સમય લાગે છે, તો બીજી તરફ આ રોડ ઉપર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે. જર્જરિત હાઈવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. બિસ્માર રોડથી અન્ય રાજ્ય અને વિવિધ દેશોમાંથી ટાયર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી હવે ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું છે. લોકોએ ખાસ કરીને સત્વરે રોડના સમારકામની માંગ કરી છે. બાયપાસ રોડ રસ્તા તમે ખાડા જુઓ, ટાઈમ ટેબલ ઉપર મારે અત્યારે પ્રસંગમાં જવું છે, પણ આપણે 2 કલાક કાયદેસર જવું હોય એના કરતાં 2 કલાક વહેલું નીકળવું પડે. હામા કાંઠાવાળાને ખરેખર અતિ હેરાન ગતિ છે. કંઈક રસ્તાનું વિચારો, નગરપાલિકાને ખાસ વિનંતી કે આ રસ્તાનું વિચારો. આવડો આવડો મોરબી ટેક્સ ભરે તમે આ હાલત અહીંયા કને ટ્રાફિકની અડચણ પણ થતી હોય તો, કારણ કે આવડું મોટું સિરેમિક નગરી અને આની અંદર જો આવા ખાડા પડી જતા હોય તો તાત્કાલિક ધોરણે રિપેર કરવા આરએમબી વિભાગ કે જે કઈ વિભાગની અંદર આવતું હોય તાત્કાલિક ધોરણે એ રોડ રિપેરિંગ કરાવો.
એ મોરબીથી રાજકોટ સુધીનો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે, એને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે, તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવરને અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય. બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિએ ચાલી શકાય એવી હાલતમાં નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. યાર સાંભળ, પોરબંદરનો દરિયાકાંઠો ફરી વખત ચર્ચામાં આવ્યો છે. પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયા ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી. આ ઓપરેશનમાં ગુજરાત ઈટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા. ડ્રગ્સની સાથે 8 શખ્સની ધરપકડ કરવામાં આવી. 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીને સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા, જેથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા. મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં 500 કરોડની કિંમતનું 700 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું. ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એસજી હાઈવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો. પીએમજેવાય યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો. પીએમજેવાય કાર્ડના નિયમ મુજબ 80% કે તેથી વધારે બ્લોકેજ હોય તો જ સરકાર એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી આપે છે અને હોસ્પિટલને તો જ સરકાર તરફથી પૈસા ચૂકવાય છે. ખ્યાતિ હોસ્પિટલે રોકડી કરવા માટે જે દર્દીઓમાં માંડ 40-50% બ્લોકેજ હતું તેને પણ 80-90% બતાવી દીધું. ખ્યાતિ કાંડ અંગે તપાસ કરતી ટીમના મુખ્ય સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ મોટા ખુલાસા કર્યા. અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ નહોતું, છતાં એન્જિયોગ્રાફી કરાઈ. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તિની એન્જિયોગ્રાફીમાં બહાર આવ્યું કે તેને ખરેખર બ્લોકેજ છે, તેમ છતાં તેનું ઓપરેશન ન કરાયું. કારણ માત્ર એટલું હતું કે તેની પાસે પીએમજેવાય કાર્ડ નહોતું. ખ્યાતિ હોસ્પિટલના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે. પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ છે. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા છે, જોકે મૃતકોનો રિપોર્ટ જાહેર થતાં જ હજી થોડો સમય લાગશે. આ તરફ ખ્યાતિકાંડ અંગે ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું કે કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાય છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડની હજુ તો સાઈ સુકાઈ નથી. ત્યાં ગુજરાતના અન્ય શહેરોની કેટલીક હોસ્પિટલોએ સેવાના નામે વેપલો શરૂ કર્યાનો ખુલાસો થયો. પીએમવાય જય યોજના હેઠળ તોડપાણીનો ખેલ મહેસાણાની 4 હોસ્પિટલે પણ કર્યો હોવાનો ખુલાસો થયો. અમદાવાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદી 3 દેશોના પ્રવાસે, નાઇજેરિયા, બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે જશે. 3 દેશો સાથેના સંબંધો જેના કારણે વધુ મજબૂત બનશે. બ્રાઝિલમાં G20 સમિટમાં પણ તેઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે. 19 નવેમ્બરે સાબર ડેરીની તેઓ મુલાકાત લેશે. વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાઈ શકે છે. અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર 6 મહિના પહેલા જાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આખરે 6 મહિના બાદ આરોપીઓ પકડાયા છે. ગડખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું. માથાના ભાગે તથા છાતીના ભાગે બોથડ પદાર્થ મારીને જીવલેણ ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે આ તબીબ દારૂ પીને નશામાં ધૂત હતા, જેથી તેઓને લૂંટવાના ઇરાદે આરોપીઓએ તબીબને આગળ લઈ જઈ વધુ દારૂ પીવડાવ્યો અને તેની પાસેથી બાઇક તથા મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરતા તબીબે પ્રતિકાર કર્યો હતો, જેથી આરોપીઓએ માથાના અને છાતીના ભાગે બોથડ પદાર્થ મારી તેઓની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડોક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો, લઈ લેવાનો એમનો ઈરાદો હતો. એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે, મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે.
અમદાવાદના ગાંધીયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ. ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરવામાં આવ્યા. લગ્ન લખવાથી લઈને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી. ભગવાન શાલીગ્રામનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં સૌ ભક્તોએ રંગેચંગે નાચગાનની સાથે વરઘોડામાં સામેલ થયા, જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી. લગ્નમાં સૌ લોકો જાનૈયાઓ બનીને લગ્ન માણ્યા. લગ્નની તમામ રીત રિસમો સાથે ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરાવવામાં આવ્યા. આ પ્રસંગને લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નહોતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો. પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેંદી રસમ, હલ્દી રસમ તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ, માંડવા મુહૂર્ત, ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગેચંગે ભરવ્યું છે. બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી, મહેંદી, ગરબા, પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું, ચાન, બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકોએ તુલસી વિવાહમાં એન્જોય કર્યા હતા. તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે જેની કોઈ હદ નહીં એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો. પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ. આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્નીએ આર્મી જોઈન કરી છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામની. કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે. તેઓના જણાવ્યા પ્રમાણે લખનૌમાં તેઓનું પોસ્ટિંગ થયું છે. 2021માં તેમના પતિ શહીદ થયા હતા ત્યારે પરિવારજનો શોકમાં હતા, પરંતુ કોમલ મક્કમ મનની હતી અને અનેક વિરોધ છતાં આર્મીની આકરી ટ્રેનિંગ લીધી અને આર્મી જોઈન કરી છે અને પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્મીમાં તેઓ જોડાયા છે. આર્મી જોઈન કિયા ક્યુંકિ મેરે હસબન્ડ પહેલે સે હી આર્મી મેં થે ઓર ઉનકો દેખ દેખ કે મેં યહાં પહોંચી હું કે આગે મતલબ ઉસકે મન મેં દેશ ભાવના થી, દેશ કે લિયે પ્રેમ થા, અપની જોબ કે લિયે વો બહોત હી મતલબ ઉસકો બહોત પ્યાર કરતે થે વો. તો મેં ચાહતી હું કે વો જો જોબ અપના આધી છોડ કે ઉસકો જાના પડા તો ઉસકી આગે કા જો સફર હૈ વો મેં ચાહતી હું કે મેં પૂરા કરું ઓર ઉનકા આગે કા જો ભી સપના હૈ અપને બેટે કે લિયે કે ઉસકો અચ્છા પઢા લિખા કે બડા કોઈ આદમી બનાઓ. વર્ષા ઋતુના કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે. દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો હાલ ચિંતામાં છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી. ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી તેઓએ કરી લીધી છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી. શિયાળાની ઋતુમાં અમારે ચણા, ધાણા એવું બધું વાવવું છે, જીરું વાવવું છે, પણ જીરુમાં અત્યારે એગ્રોવાળા કોઈ પ્રમાણમાં એમ કહે છે કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી. અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી, તડકો બહુ વધારે પડતો છે, એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.